તો રામ રામ ડાયરા ને બધાને જય માતાજી. મિત્રો, તો આપણે આવી જઈએ અને અહીંયા જે આપણે જે બપોરે ફૂકણી આવવાની છે, આપણે અહીંયા હઈશું તો વિડીયો ઉતારી લેવું, નકર ભાઈ આપણે તો બપોર પછી વહી જઈએ છીએ ઉપલેટા કોમ્પ્યુટર શીખવા. તો જો અત્યારે તો રાજુભાઈની આવી ગયા છે, હજી આપણે ખાતરની અંદર પાણી પાય છે આપણી મોટરેથી. ભાઈને પપ્પાની એ બધા હજી રસ્તામાં છે અને હું ગાડી લઈને હજી અહીંયા આવ્યો છું. તો હજી જો પપ્પાની આવી જાય પછી આપણે ભૂંગણ ને બધું એવું લેતા આવે છે, તો આપણે હજી ભૂંગણને ઉતારવાનું છે. અને આ બધા જો હજી અહીંયા પાણી પાય છે તો આપણે એ બતાવી દો. ખાતરની અંદર જો મોટર એક આપણી ચાલુ છે, આખી જોઈ શકો છો. અહીંયા આપણે હમણાં વાવીની અંદરથી મોટર ચાલુ છે. અહીંયાથી આ લઈને જાય અને મોટો ની આવી ગયા ભાઈના પપ્પા બે માકડા લઈને. અત્યારે જો મોટર ચાલુ છે એટલે મોટરને હમણાં બંધ કરવી જો. હા, આવો આવો, તમારું જ કામ હતું અહીંયા. અત્યારે અહીંયા ગાડી ટપડવાનું એટલે મિત્રો આપણે કરતી હતી મોટર બંધ. જો અહીંયા ગાડી ફેરવી છે, માકડા ઉભા. હાલો ભાઈ, મિત્રો જોઈ લો, અહીંયા આપણે શોકે પલાર દીધી છે આખા આખી. આજે અહીંયા પિહાર બધો ઉતરીને આવે પીરો પીરો, ખાતર હેડવવા હાટું થઈને. આ અરવિંદભાઈ છે અને અહીંયા જો આ રાજુભાઈ ઉભા ખેડૂત મિત્રો. એ જોઈ લો ચોકી આખા આખી ભરાઈ ગયો પાણીની. હે કે હવે પાવાનું કે પૂરું થઈ ગયું? હવે જાવડો એટલો ખૂણો હે, બાકી જા તમે ઓલ બાજુ કાળું કાળું બધું ભરી ગયું, પાણી થઈ ગયું ને એટલે એમાં કાળું કાળું થઈ ગયું આખું. અને જા વારા હકેલીએ છીએ અત્યારે, જો ત્યાંથી આવી લાવીએ. હવે ચા પાણી અંદર પી લઈ, પપ્પા બનાવે હે. ચાલો આપણે પપ્પાની મુલાકાતે જતા આવીએ. તો અહીંયા ચા બને અત્યારે, બધું ફેરું થઈ છે, પાણી નથી. જો ભાઈ અહીંયા નકરા દૂધનો બનાવો જો. હે મિત્રો, જોઈ લો આપણે હજી ગોડાઉનેથી આવ્યા હતા. અહીંયા જોઈ લો પપ્પાએ આપણા હાટું ડીશ તૈયાર રાખી છે ટમેટાની. હું ને પપ્પા બે અત્યારે અહીંયા ખાવા બેસી ગયા. જો મીઠું ચટણી, ચટણી જો અહીંયા રહી રાજાણી વાળાની, જ અહીંયા રહ્યા ટમેટાને આપણે ખાવા માંડીએ. મિત્રો જો હજી તો પપ્પા ટમેટા ખાઈ છે અને જો મિત્રો આને આ ઠેલી છે ને એની અંદર છે આપણે હાડી હોય ને એનું ભૂંગણ કરેલું છે, હાડીઓનું ભૂંગણ. હમણાં એ તો અહીંયા આપણે પાથરી દેવું ઓયલું, જે આપણે મોટું આપણે બસ સ્ટેન્ડ ગણોદમાં જે રહેતી છે એને ખબર રહી છે. ગણોદમાં બસ સ્ટેન્ડ આપણે વેચવા આવ્યા હતા. 1500 રૂપિયાનું ભૂંગણ આવ્યું હતું જાવડું, આ સફેદ કલરનું એક જ ખાલી, બહુ હેવીમાં છે. ને હવે એ આપણે આમાં પાથરવાનું થાય કે ન થાય લે એ વાતો છે. અહીંયા લગભગ જો પાથરશું તો તમને એ ભૂંગણ બતાવી દઈ બપોર પછી. હજી તો ફૂકણી કે નથી મૂલ્ય કોઈ હજી આવ્યું નથી બપોર. મિત્રો 11:30 જ વાગ્યા છે એટલે હજી આવી છે નહીં, 12:30 કાંઈ 1 વાગે ફૂકણી આવે. કંઈ આવે આપણે બીજે ત્યાં ગઈ છે ત્યાં નીકળી જાય પછી આવશે, હજી તો નથી આવી. અહીંયા ભાઈ વારો હકેલો આવી ગયો. આપણે મોટા ઘેર મોટા ઘેર આપણે મેટાવમાંથી વારીને આટ્યું ખોલે જાય અને ભાઈ જો વાહે વીટે આવે. ભાઈ ગયો તો ગામમાં દવા લેવાને, એને થોડીક મજા જેવું નથી. મિત્રો તમે જોઈ શકો આપણે ત્યાં ફૂકણી આવી ગઈ છે. ચાલો થઈ ગયા આપણે બાસ્કાની પાસે બેઠા. અમને ઘડીકરમાં તમને એ બતાવી દઉં બાસ્કા ક્યાં બેઠા. મહેશભાઈ હેરબાની છે.
અત્યારે વાગ્યા 4:30 અને આપણે ભાઈ તુવેર નીકળી ગઈ છે. હવે જે આપણે આહાર ટુહેર રહ્યું એવડું એ જ છે, બીજું બધું પૂરું થઈ ગયું. આ જોઈ શકો છો ફૂંકણી આપણે આવું જોંબો છે. આપણે કેટલા 1 વાગે કે નહીં પણ સોરી 3 વાગે ચાલુ કરીએ, 1.5 કલાકની અંદર બધું નીકળી ગયું. આપણે આ 5 વીઘાની તુવેર હતી 1.5 કલાકની અંદર નીકળી ગઈ. હરકું સંભળાતું કે ન સંભળાતું એટલે જોરથી થોડુંક બોલવું પડે.